inspired by ZAPPL. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. અમારું ગામ મોરબી તાલુકા અને જિલ્લાનું ખાનપર. મારું નામ ભીમાણી ખંતિલ મગનભાઈ. મારા ગામની અંદર જે મને ગામે જવાબદારી આપી છે સરપંચની, મારી ફરજ બને છે ગામના આરોગ્યને લગતા કે ગામના રોડ રસ્તા અને લાઇટ એ બધી વસ્તુ પ્રાધાન્ય છે આપણા માટે માનવજીવનની અંદર. તો એમાં અમારી પંચાયતે મળીને જે ગામને રોડ ગટર અને લાઇટ એ વ્યવસ્થા અમે અત્યારે હાલ આપી જ રહ્યા છીએ અને બાકી જે આપણી માનવને લગતી જે ફરજ આવે છે કે વૃક્ષ આપણી આવતી ભવિષ્યની પર્યાવરણને મદદ કરતું એક આ વૃક્ષનું કામ એ અમે ગામને ભેગું રાખીને અમારા ગામની અંદર મહાદેવના મંદિરે નદીના સામા કાંઠે ત્યાં ગોમટેશ્વર મહાદેવ કરીને અમારે વર્ષો પુરાનું મંદિર છે ત્યાં અમે બધાએ પંચાયત બોડી ગામના વડીલો અને મંદિરના પૂજારીઓ અને આજુબાજુના ગામના મિત્ર મંડળ બધાને અમે હારે રાખીને જ એ કંઈ અમે ઝાડવાનું જતન માટે બધા વડીલોને પૂછીને અમે ઝાડ વવરાવ્યા છે અને એક અમારા પૂર્વજો કે એક વેલજી બાપા કરીને અહીંયા આવતા એક ગોપાલ ભગત કરીને આવતા એમને વડ અને લીમડા ઘણા બધા વાવ્યા છે એટલે મોટા ઝાડની સાથે સાથે અમે પણ એક વડીલોની પ્રેરણાએથી અમે પણ એક નક્કી કર્યું છે કે એ ઝાડ વાવી ગયા તો હવે એ ઝાડની નીચે પણ વધતી જગ્યામાં આપણે કંઈક કરવું જોઈએ કે જગ્યા આપણી જે વધે છે તો હવે નાના ઝાડ વાવી તો ચાલે એમ બહુ મોટા ઝાડની જરૂર નથી તો અમે આરોગ્યને લગતા પણ એવા ઔષધિને કામ આવે કે અરડુસી છે અને અશ્વગંધા છે શ્રવણના ઝાડ છે કરમદા છે કોઠા છે ઉંબળા છે આવા ઘણા બધા ઔષધિઓને કામ આવે એવા ઝાડ વાવેલા છે અને હરેક ઝાડની નીચે અમે જે પ્લાનિંગથી વાવ્યા છે ઝાડ જે 3 વર્ષની અંદર આશરે અમે ઝાડ વાવ્યા હશે મહાદેવના મંદિરે 1500 થી 2000ની વચ્ચે ઔષધિને લગતા કે ફૂલ ઝાડ કરણ હોય કે કોઈ પણ હજારીના હોય પણ એ બધા મળીને અમે 1500 થી 2000ની વચ્ચે ઝાડ વાવ્યા છે અને હરેક ઝાડની નીચે અમે ડ્રીપ આપેલી છે અને એક સંકલ્પ છે કે જ્યાં અમે ઝાડ વાવશું ત્યાં અમે ડ્રીપ પહેલાં લેશું પછી ઝાડ વાવશું એટલે એક પણ ઝાડ અમને કોઈ ગવર્મેન્ટમાંથી આવે અથવા કોઈ અમે નર્સરીએથી લાવી તો ઝાડ અમારું કોઈ સુકાઈ ન જાય પાણી વગર કે બધા ઝાડને પાણી પાવા માટે હરેક વ્યક્તિ ફ્રી પણ ન હોય કે રોજ એને આપણે પાણી આપી શકીએ તો જેથી કરીને અમને જે ભગવાને શક્તિ ઝાડ માટે આપી છે તો અમે પૂરેપૂરી તૈયારીથી ઝાડનું જતન કરવા બંધાયેલા છીએ અને એક મહાદેવની જગ્યા કે બહુ મોટી વિશાળ જગ્યામાં આવેલી છે તો વધતી જગ્યામાં અમે હજી પણ આવતા સમયમાં જેમ ને જગ્યા મળતી જશે એમ અમે ઝાડ વાવતા જશું અને બધા વડીલોને હારે રાખીને અમે ઝાડ વાવીએ છીએ હવે એક મારું આપ સૌને એક વિનંતી છે કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં આપણું વતન હોય ત્યાં એક આપણી યાદી રહી જાય એ રીતે બધા હળીમળીને વૃક્ષ જેથી કરીને વધારે વવાય એ ખાસ ધ્યાન દોરું હર હંમેશને આપણા ગુજરાતની અંદર રહેતા કે ભારતની અંદર રહેતા તમામને મારું એક આ ખાસ સૂચન છે કે ઝાડ વાવો એ જ આપણું જીવન છે અને વ્યસનથી દૂર રહ્યો.